अमरेली नगरपालिका द्वारा शहर ना सीनियर सिटीजन नगरजनों लाभार्थे हेल्पलाइन शुरू करवामां आवी छे। जेमां सीनियर सिटीजनों ने तेमना नगरपालिकाना कोई काम अर्थे हवे पालिका कचेरी सुधी आवुं नहीं पड़े। आ शुरू करवामां आवेल हेल्पलाइननी मददथी घरे बैठा एक हेल्पलाइन द्वारा काम थई शकशे। नगरपालिकाना कर्मचारी सीनियर सिटीजनना घरे जई तेमनुं काम करी आपशे। सीनियर सिटीजनों माटे हेल्पलाइन नंबर 99-93-65-601 छे। आ प्रसंगे मुकेशभाई संघाणीना वरद हस्ते रिबीन कापीने हेल्पलाइननी शरूआत करवामां आवी हती। उपरांत चीफ ऑफिसर ઝાલા સુરેશભાઈ શેખવા, પિન્ટુભાઈ, તુષારભાઈ જોશી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। भारत माता की जय। वंदे અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી મનીષાબેન ચંદુભાઈ રામવાણી અને ચીફ સાહેબ શ્રી ઝાલા સાહેબ, આજના ઉદઘાટક શ્રી મુકેશભાઈ, ભાજપ શાસિત નગરપાલિકા અમરેલીએ જે આપણે પહેલાં ફરિયાદ માટે એપ ચાલુ કરી હતી, ત્યારબાદ સિનિયર સિટીઝનો જે લોકો થોડા માનો કે પોતાના ઘરે કોઈ બીજા વ્યક્તિ ન હોય અને સિનિયર હોય તેવા નિરાધાર વ્યક્તિઓ માટે નગરપાલિકાએ તેઓ કોલ કરે એટલે એમને જે કાંઈ જરૂરિયાત મુજબની સેવા છે, ખાસ કરીને ડોક્યુમેન્ટવાળી, એ પૂરી પાડવા માટે નગરપાલિકાએ આજે આ એપની શરૂઆત કરી છે, સિનિયર સિટીઝન હેલ્પલાઇન, જેમાં અમરેલીના લોકો, સિનિયર લોકો વધારે વધારે લાભ લે તેવી અમારી અપીલ છે। જાણવા મળ્યું છે કે નગરપાલિકાના કર્મચારી, પહેલાં તો અમરેલી ભાજપ શાસિત નગરપાલિકાના તમામ પદાધિકારીઓ તેની ટીમ નગરપાલિકાને અમારે ખૂબ અભિનંદન આપવા છે, કારણ કે લોકોની સુવિધા માટે, ચાહે એ ભૌતિક સુવિધા હોય ચાહે સામાજિક હોય, તમામ ક્ષેત્રે થોડાક ટાઈમ પહેલાં આપણે જોયું તે પ્રમાણે કોરોનાના પીરિયડમાં નગરપાલિકા અને સહારીના સંયુક્ત ઉપક્રમે અમરેલીમાં અંદાજે 90 જેવા કેમ્પ કરીને 45,000 ઉપરાંત લોકોએ એમનો લાભ લીધો। તો એ સામાજિક રીતથી જે રસીકરણનો કાર્યક્રમ સરકારશ્રીના માર્ગદર્શન નીચે ચાલ્યો, એ રીતથી આગામી દિવસોમાં જે નગરપાલિકાના દ્વારા જે ભૌતિક રોડ, રસ્તા, પાણીની જે સુવિધાઓ છે એની માટેની જે યોજનાઓ બનાવી છે તે બદલ, અને ખાસ કરીને ટેકનોલોજીની વાત કરીએ, જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ટેકનોલોજી ઉપર ભાર આપતા હોય ત્યારે અમરેલી નગરપાલિકા આખા ગુજરાતમાં પ્રથમ એક જે ફરિયાદ નિરાકરણ માટેની એપ બનાવી, ત્યાર પછી બીજી વાત કરીએ તો જે સિનિયર સિટીઝન છે, જે લોકો 60 વર્ષથી ઉપરના લોકો છે, એમને જ્યારે કામ હોય કોઈ પણ સરકારી યોજનાઓનું, તો નગરપાલિકા દ્વારા અમરેલી શહેરના જે સિનિયર સિટીઝન છે એની માટેનો આજે એક નંબર લોન્ચ કરી અને ફ્રી ઓફ સેવા, કે ઘરે જઈ અને સરકારની જે યોજનાઓ છે એ સમજાવી, એના કાગળના કાંઈ લઈ અને નગરપાલિકાને લગતું કાંઈ હોય તો એ કાગળ કે એના દાખલાઓ એ કાઢી અને ઘર સુધી પહોંચાડે, આ ટાઈપની જે સુવિધા માટેનો એક નંબર લોન્ચ કર્યો છે તે બદલ હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ત્યારે એમના ટીમ સાથે ચર્ચા કરતા હતા એ પ્રમાણે કે ભાઈ, જે સિનિયર સિટીઝન છે એમણે વેરા ભરેલો હોવા જોઈએ, સરકારી આપણું નગરપાલિકાનો કોઈ પણ વસ્તુ બાકી ન હોય, અને ખરેખર એ સિનિયર સિટીઝન છે એના જે કંઈ પ્રૂફો આપે તો અહીંથી નગરપાલિકાનો સ્ટાફ જઈ અને એની ઘરે જશે,
એને જે કાંઈ ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાના એ કલેક્ટ કરી નગરપાલિકાએ પાસે આવી અને એના જે કાંઈ કાગળિયા રજૂ કરી અને સર્ટિફિકેટથી લઈ જે કાંઈ એનું વસત ઘર સુધી પહોંચાડે આવી જ જે સુવિધા આજે લોન્ચ કરી અને ચાલુ કરી છે તે બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું।